G6 ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. હું છું ફરહાન વોરા. આવો આગળ વધીએ આજની નવી હેડલાઇન્સ તરફ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દીવમાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ 25મી બેઠકમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરના મહિલા અધિકારીઓને જો શક્ય હોય તો દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસ તમામ કેસોની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે મહિલાઓ પર દુષ્કર્મ અને જાતીય હુમલાના કેસોની ઝડપી તપાસ અને સમયબદ્ધ રીતે અપરાધીઓ સામે કડક સજાની કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. દીવમાં યોજાયેલો વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકમાં તેમણે જણાવ્યું હતું. અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં પત્નીએ 4 લાખ રૂપિયાની સોપારી આપી પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનાર ખુલાસો થયો છે. સીએમ વિદ્યાલય પાસે રિક્ષા ચાલકની હત્યાના પ્રકરણમાં પોલીસે મૃતક રિક્ષા ચાલકની પત્ની સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. આ બનાવની ફરિયાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ગત તારીખ 8 જૂનના રોજ સીએન વિદ્યાલય પાસે આ હત્યારોને રિક્ષા ચાલક શાંતિભાઈ ધંધુકિયાની જાહેરમાં હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતા આરોપીની ઓળખ થઈ હતી. સુરતના ગોડાદરામાં હત્યાની એક ઘટના સામે આવી છે. ગોડાદરામાં નજીવી બાબતે સરા જાહેર યુવકની હત્યા થઈ છે. મૃતક યુવકના હત્યારા મિત્રએ જ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બંને યુવક વચ્ચે ભંગાર વેચવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ ભંગાર ચોરી કરેલો હોવાનું જાણવા મળ્યું છે. બંને મિત્રો સાથે મળીને ભંગારની ચોરી કરતા હતા. હત્યારા રાજુએ તેના વિજય નામના મિત્રએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાત ઉડાર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યારાને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોયું હશે કે લગ્નની સિઝન આવતા સોશિયલ મીડિયા પર લગ્નના ફોટોઝ અને વિડીયોની લાઇન લાગી જાય છે. લગ્નોને ભારતમાં એક તહેવારની જેમ જ મનાવવામાં આવે છે. બે પરિવાર વચ્ચે સંબંધો જોડાવવાના ઉત્સવને લોકો ધામધૂમથી ઉજવે છે. ભારતીય લગ્નોના કેટલાક વિડીયો એવા હોય છે જે આશ્ચર્યની સાથે લોકોને હસાવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આવા ઘણા વિડીયો વાયરલ થતા જ હોય છે, જેને જોઈ લોકો હસવા મજબૂર થઈ જાય છે. આજકાલ એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ઘણો ફની છે. ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરંપરા પ્રમાણે લગ્નો થતા જ હોય છે. તમે જોયું હશે કે વરરાજા અને તેનો પરિવાર ઘણા બધા વાહનો સાથે લગ્નની જાન સાથે નીકળે છે. ઘણા લોકો વાહનોની લાઈનો લગાવે છે કે જેના કારણે લોકો વાહનોની ગણતરી કરીને થાકી જાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને ટ્રેક્ટરની સાથે લગ્નની જાન કાઢતા જોયા છે? તમે ભાગ્યે જ જોયું હશે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક લાઈનમાં ઘણા બધા ટ્રેક્ટર ચાલી રહ્યા છે, જેમાં ડ્રાઈવર સિવાય અન્ય પણ કેટલાક લોકો સવાર છે જે જાનૈયાઓ છે. સાથે જ આ નજારો જોવા લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. આ લગ્નની જાનમાં વરરાજા 10-20 નહીં પણ 51 ટ્રેક્ટર લઈને તેની દુલ્હનને લેવા આવ્યો હતો. આ વિડીયો જોઈને લોકોને લાગ્યું કે કોઈ યુદ્ધ માટે લશ્કર આવી રહ્યું છે. આ વિડીયો રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે. દેશમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગયા દિવસોમાં કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં TMC ચીફ મમતા બેનર્જી સૌથી આગળ નીકળી જોવા મળી રહ્યા છે. આ સમયે મમતા બેનર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA સામે નેતૃત્વ કરવાના મૂળમાં જોવા મળી રહ્યા છે. મમતા બેનર્જી વિપક્ષી પક્ષને તાકાત બતાવવા માટે મહામુલાકાતની જાહેરાત કરી છે. આ માટે તેમણે પૂર્વ વડાપ્રધાન અને 8 મુખ્યમંત્રીઓ સહિત 22 દિગ્ગજોને કોલ મોકલ્યા છે. TMC વડા મમતા બેનર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA ગઠબંધન સામે એકતા બતાવવા આમંત્રણ આપ્યું છે, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને JDS નેતા HD દેવગૌડાના નામ સામેલ છે. તેવી જ રીતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મમતા બેનર્જીએ સંયુક્ત બેઠક માટે આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રીઓની યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ MK સ્ટાલિન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માનનું નામ સામેલ છે. તમામ મુખ્યમંત્રીઓને અલગ અલગ પત્ર લખીને સંયુક્ત બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીઓની ટીમ સાથે TMC મમતા બેનર્જીએ
ભાજપના તમામ વિપક્ષી દળોને એક કરવાની કોશિશ કરી છે। રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાની બેઠક માટે મમતા બેનર્જીએ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, સીપીઆઈના મહાસચિવ ડી રાજા, સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, આરએલડી પ્રમુખ જયંત ચૌધરી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, જેકેએનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, અકાલી દળના અધ્યક્ષ એચ સુખબીરસિંહ બાદલ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ પવન ચામલિંગ અને આયુએમએલના પ્રમુખ કેએમ કાદનને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। સમાચારમાં અત્યારે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। જોવાનું ચૂકશો નહીં જી6 ન્યૂઝ।